નમસ્કાર, જય સરદાર અને જય માતાજી. સરદારધામ આયોજિત મિશન 2026 અંતર્ગત GPBS 24 CEO કોન્ક્લેવ એન્ડ ડિનર ડિપ્લોમેસી ના કાર્યક્રમમાં ઉપસ્થિત અને વિશેષ રાજવી પરિવાર, આદરણીય માંધાતાસિંહજી, જયદીપસિંહજી, એમનું સમગ્ર પરિવાર, આપ યજમાન બનીને પાટીદાર સમાજ ઉપર એક હાથ રાખ્યો છે. બડી મોટી ખુશીની વાત તો એ છે કે આજે ચંદ્રવંશી પરિવાર, એટલે માંધાતાસિંહજીનો પરિવાર ચંદ્રવંશી અને સરદારવંશી નો બે વિચારધારાનું મિલન છે. સૂર્યવંશી પ્રતાપી અને આદર્શ ભગવાન શ્રી રામ 550 વર્ષ પછી એક આપણી સંસ્કૃતિની વિરાસત સાથે એક આપણી આસ્થાનું ધામ જ્યારે 22 જાન્યુઆરીએ આપણે લોકાર્પણ ભારતના પરાક્રમી તેજસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા છે, ત્યારે એક સૂર્યવંશી રામને પ્રસ્થાપિત મંદિરમાં કરી રહ્યા છે, ત્યારે એક ચંદ્રવંશી પાટીદાર સમાજને હૃદયના ઉમળકા સાથે આવકારે છે અને અભિવ્યક્તિ કરે છે. એ બદલ સમગ્ર સરદારધામ ટ્રસ્ટ અને સરદારધામ વતી એમને ખોબલે ખોબલે અભિનંદન પાઠવું છું. સર લાખાજી રાજ બાપુએ 23 વર્ષ આ રાજ્યની ધુરા સંભાળી, પ્રજાલક્ષી વિકાસના કાર્યો કરી અને એક લોકશાહી ઢબે પ્રજાવત્સલ રાજા બની અને કાઠિયાવાડમાં સાહેબે જે વાત કરી માંધાતાસિંહજીએ, સાહેબે રાજકીય પરિષદ બોલાવવાની હતી, એ ગાંધીજીએ લાગણી, જ્યારે મહાત્મા ગાંધીજીએ લાગણી વ્યક્ત કરી ત્યારે બાપુ માટે ખૂબ સંકટ હતું, ધર્મ સંકટ. પણ મારી હિત ક્યાં છે એ ધ્યાને રાખી અને અંગ્રેજોનો રોષ વોરીને, મારી ભૂલ ન થતી હોય તો, અંગ્રેજોનો રોષ વોરીને આ સહમતિ આપી હતી પ્રજાના હિતમાં. એટલે આ રાજવી પરિવાર અને ભાવનગરનું રાજવી પરિવાર આદરણીય કૃષ્ણકુમાર સિંહજીનું, એ બે પરિવારનો ખરેખર આ રાષ્ટ્ર ઉપર મોટો હાથ રહેલો છે અને સાથ રહેલો છે, એનો એનો ઉપકાર રહેલો છે. એ માટે અમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે GPBS 24 કાલે ઓપનિંગ સેરેમની છે, તો એની પૂર્વ સંધ્યાએ CEO કોન્ક્લેવ એન્ડ ડિનર ડેપ્લોમેસીના આપ યજમાન બની અને અમારા આપણા સરદાર ધામના સૌ મહાદાતાશ્રીઓ, ભવન દાતાશ્રીઓ, નામકરણ દાતાશ્રીઓ, કેમ્પસના શિલાન્યાસ દાતાશ્રીઓ, ભૂમિદાતાઓ, મહાભૂમિદાતાઓ, સ્થાપક ટ્રસ્ટીઓ, ટ્રસ્ટીઓ, આ બધા ડેફિનેશન છે સરદારધામના ડોનરના. અને ટ્રસ્ટીશ્રીઓ જ્યારે ઉપસ્થિત છે ત્યારે GPBSને સફળ બનાવવા માટે જે સમગ્ર કોર ટીમ, GPBS 24 કોર ટીમ છે, હું એને વિનંતી કરીશ, મારી વાત ચાલુ રાખીશ. આપણે એક ફોટો લેવો છે GPBS 24ની કોર ટીમ અને સ્ટેરિંગ કમિટીના મિત્રો અહીંયા પાછળ એક ફોટો લેવા માટે આવે થોડી વારમાં.
થોડા વાર્તમાં. તો આજે આપ યજમાન બનીને એક સામાજિક સમરસતા માટે સમગ્ર રાજ્યમાં બે વિચારધારાનું મિલન કરાયું છે, એ માટે સરદારધામ ખૂબ ખુશી અને ગર્વ અનુભવે છે. સરદારધામમાં પણ દર 3 મહિને સર્વ સમાજ સમરસ સમિતિની દર 3 મહિને મિટિંગ મળે છે કે સરદારધામ જે કંઈ કામ કરે છે યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભાવ સાથે એ સૌ જાણે, જોવે, સમજે અને અનુકરણ કરીને હારે મળીને આગળ વધે એ આ સમયની માંગ છે. એટલે સરદારધામમાં દર 3 મહિને સર્વ સમાજ સમરસ સમિતિની મિટિંગ મળે છે અને આદરણીય ભૂપેન્દ્રસિંહજી સાહેબ માજી શિક્ષણ મંત્રી ના નેતૃત્વમાં 41 જેટલા આપણા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ 8 મહિના પહેલાં આઈકે જાડેજા સાહેબ, ભરતસિંહ પરમાર સાહેબ, શંકરસિંહ બાપુના દૂરથી પણ આશીર્વાદ મળ્યા હતા, નહોતા આવી શક્યા બહાર કામમાં હતા, તો આપ પણ તે દિવસે કંઈક કામમાં હતા એટલે નહોતા આવી શક્યા એવું મને આદરણીય ભૂપેન્દ્રસિંહજી સાહેબે કીધું. તો કે ભાઈ આ સમયની માંગ છે અને મેં જાણવા આવ્યા છે સમજવા, અને મને ભૂપેન્દ્રસિંહજી સાહેબે કીધું, ખાનગી કાનમાં કીધું એ હું જાહેરમાં કહું છું. મને કે ગરજીભાઈ, મારી હૃદયની લાગણી અને માંગણી એ છે સમગ્ર ક્ષત્રિય સમાજ વતી તો ખરું પણ સર્વ સમાજ વતી, તમે જે લાગણી વ્યક્ત કરી કે 26 અમેરિકામાં સબમિટ કરીને આવો તો સર્વ સમાજનો પણ એક સમારોહ અહીં થાય સામાજિક સમરસતા માટે, રાઈટ? તો ભૂપેન્દ્રસિંહજી સાહેબે કીધું કે ગગજીભાઈ, તમારી ટીમમાં, તમારી મહેનતમાં, તમારી નસે નસની અંદર જે ખુમારી ખુદદારી ખેલ દિલીને જિંદા દિલીને પડકારોને ભરી પીવાની જે તાકાત છે, આફતને અવસરમાં બદલવાની જે આવડત છે, એ માટે હું સર્વ સમાજ માટે સરદારધામ યુનિવર્સિટીનું નિર્માણ થાય એવી લાગણી વ્યક્ત કરું છું. આપણે ઈચ્છીએ કે એમના હૃદયના ભાવ સાકાર થાય. જીપીબીએસ 24ની આ વખતની વિશેષતા શું છે? આજે આ પ્રાંગણની અંદર પવિત્ર ભૂમિમાં રાજસ્વી મહેમાનો છે, અમારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરોરા, સંજયભાઈ કોરોડિયા, 51 લાખના અડધો કરોડના ટ્રસ્ટી, આ રાજકીય મહાનુભવો 24 છે, એમાં આદરણીય મુખ્યમંત્રીશ્રી પણ આવે અને અડધો કરોડ આપી બન્યા આવો એમ નામ કાંઈ નહીં. તો બળવંતસિંહજી, હમણાં એવું બન્યું કે સ્કિલ ડેવલપમેન્ટ એટલે ઉદ્યોગ ખાતું લાગે, સ્કિલ ડેવલપમેન્ટનું સેન્ટરનું ઉદ્ઘાટન હતું એટલે બળવંતસિંહજી અને આઈએસ ઓફિસર મેડમ હતા એમને આપણે બોલાવ્યા. એટલે આખી મને કે ગગજીભાઈ, મારે આખા ભવનની વિઝિટ કરવી છે. એટલે વિઝિટ કરાવતા જ્યારે એમ આવ્યા પરેશભાઈ, ગોવિંદભાઈ, તો મને શું કીધું, મને કે મારે, હું બહુ મોટો બિઝનેસમેન છું, આ તો સારા કામ માટે શોખથી હું રાજકારણમાં આવ્યો છું, પણ મારે સરદારધામમાં તુલસીપત્ર મૂકવું છે. તો અમારે, મેં કહ્યું, કમલ મારવાડીએ 51 લાખ આપ્યા છે, કોન્ફરન્સમાં એનું નામ લગાડી દીધું છે, સ્કિલ ડેવલપમેન્ટનું ઉદ્ઘાટન તમે કર્યું છે, તમે તુલસીપત્ર 51 લાખનું મૂકો, તમારું નામે ગોઠવી નાખી પ્રેમથી. તો બાપુએ સામેથી લાગણી વ્યક્ત કરી હતી અને 51 લાખ 8 દિવસમાં મોકલ્યા. મારા સ્થાપક ટ્રસ્ટીશ્રીઓને કહીં પે નિગાહે કહીં પે ઇશારે મેરે હે કે 8 દિવસમાં પૈસા મોકલ્યા. સમજને વાલે સમજ જાતે હે. તો એ માટે હું એમનો પણ સરદારધામ ટ્રસ્ટ વતી ઋણી છું. સરદારધામ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કામ કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલ નું સ્વાગત જ્યારે રજવાડું સોંપતા હતા પ્રદ્યુમનસિંહજી મહારાજ, જ્યારે એ તસવીર, એનો ભાવ
અહીંયા તો હું જોઉં છું, પણ જ્યારે પેલેસની અંદર સાહેબ મને દર્શન કરવા લઈ ગયા હતા અઠવાડિયા પહેલાં, ખરેખર આપણને ગદગદિત કરે છે. તમારી પાસે, આપણી પાસે કોઈ વસ્તુ આપણી હોય અને આમ એક મિનિટમાં આપી દેવી, સમજણ થાય છે, ખેલદિલી થાય છે, ઉદારતાથી, એ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. એનો ઇતિહાસ લખાવવો જોઈએ, ઇતિહાસ લખાવવો જોઈએ. હવે ટૂંકમાં એટલી જ વાત કરતો જાઉં છું, વાતોને વાળું આપણું સૌનું મન ભેળું. જે સુંદર મજાનું આયોજન કર્યું છે, સોખાગીની રસોઈ આપણી જ્યારે રાહ જોઈ રહી છે, કે સમય પાકી ગયો છે કે હું, અમે નહીં પણ આપણે સૌ સાથે મળીને વિકસીએ અને નવા ભારતનું, નવા યુગનું આપણે સૌ સાથે મળીને નિર્માણ કરીએ. માંધાતાશ્રીજી સાહેબ, આજે આપણા આંગણે સરદાર ધામના 150 ટ્રસ્ટીઓ ઉપસ્થિત છે. 150 અમેરિકાથી, યુરોપથી, મુંબઈથી, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સમગ્ર ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ સ્વરૂપે વધાર્યા છે સૌ. GPBSની કોર ટીમ, અમારા યુવા સંગઠનના સૌ ભાઈઓ અને બહેનો, અમારી માતાઓ બહેનોએ જે યુવા સંગઠનવાળા છે એ પણ ફટાફટ એક ફોટોમાં અહીંયા આવી જાઓ. કોર પર્સન હોદ્દેદારો, આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઈએ. સંકલ્પમાં બહુ મોટી તાકાત છે. સરદાર ધામનું નિર્માણ કેવી રીતે થયું, ખાલી 3 મિનિટની અંદર વ્યક્ત કરું કે હિમાલય કી ગોદ મેં, તપોભૂમિ કે પ્રભાવ મેં, ગંગા મૈયા કે સાનિધ્ય મેં, ઓર અપને સ્વભાવ મેં સરદાર ધામ કા નિર્માણ ઓર સંકલ્પ હુઆ. 2012 મેં સંકલ્પ લીધો સાહેબ, 25 કરોડનું સરદાર ધામ બનાવવું છે. જે યુવાનો છે, માતાઓ છે, બહેનો છે અને સર્વ સમાજના મિત્રો જ્યારે ઉપસ્થિત છે, મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતને સંદેશ આપવા માગું છું કે સંકલ્પમાં બહુ મોટી તાકાત છે. હું એક બિઝનેસમેન હતો, ઓર્ડર આપીને કામ કરતા, અને હવે સ્થિતિ એ છે જ્યારે તમે સેવક બનીને જાઓ ત્યારે સાપ ધર્મ, સાપે ધર્મમાં જવું હોય તો સીધું થઈ જવું પડે કે નહીં, એની મોજ છે. તો સંકલ્પમાં બહુ મોટી તાકાત છે. 25 કરોડનું સરદાર ધામ બનાવવું, તો પહેલું 200 કરોડનું બનાવ્યું. ફેઝ ટુ બીજી મિનિટે મોદી સાહેબે કન્યા છાત્રાલયનું 200 કરોડનું ભૂમિપૂજન કર્યું, 2600 દીકરીઓ માટે. 150 કરોડનું વડોદરા ખાતે, 40 કરોડનું માળખું ત્યાં દાનમાં મળ્યું ભુજ ખાતે. 4 ફેબ્રુઆરીએ આપણે આદરણીય મુખ્યમંત્રીના ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવા સુરત, સરદાર ધામ યુનિવર્સિટીની ભૂમિપૂજન કરવા જઈ રહ્યા. સુરતની ટીમને વિનંતી કરું છું, ફટાફટ અહીંયા આવી જાવ, ફોટો લેવા જાય યાદે. તો આ એક સામાજિક ક્રાંતિ છે, સંકલ્પ દ્વારા. સંકલ્પ દ્વારા એક સામાજિક ક્રાંતિ છે. દરેક વ્યક્તિની અંદર આ શક્તિ છુપાયેલી છે, શક્તિને ઉજાગર કરવાની છે. અને આજે મને કહેતા ખુશી અને ગર્વ અનુભવાય છે કે વિનેશભાઈ અમારા માધ્યમ બન્યા છે. અમે કાંઈ મધ્ય ગુજરાતમાં સરદાર ધામ બનાવી, ઉત્તર ગુજરાતમાં બનાવી, દક્ષિણ ગુજરાતમાં બનાવી, અમારી દક્ષિણ ગુજરાતની આ ટીમ છે સરદાર ધામ બનાવવાના છે. અમે રાજકોટમાં પણ જગ્યા સરકાર પાસે માગી છે, બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. સરકારની દ્રષ્ટિએ લગભગ 80 કરોડની જગ્યા આપણને 16 કરોડ રૂપિયામાં મળી રહી છે. એ માટે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો પણ હૃદયથી આભાર માનીએ છીએ. અને 200 કરોડનું સરદાર ધામ આ બનવાનું છે, એના 25 કરોડના નામકરણ દાતા, 5 કરોડના દાતા અમારા વિનેશભાઈ, મનસુખભાઈ પાણ, વલ્લભભાઈ વડાલિયા, ગોવિંદભાઈ વરમોરા, અમારા જગદીશભાઈ કોટડિયા, એક એક હસ્તી, એની એક મસ્તી છે. કિસી હસ્તી સે મસ્તી સસ્તી નહીં હોતી. મારું કહેવાનો મતલબ એ છે કે એવા બધા દાતાઓ, હું તો ઈશારો કરું છું ખાલી, આવતીકાલે 40 જેટલા તો ટ્રસ્ટીઓ જોડાઈ રહ્યા છે. અહીં થનગને છે કે અહીંયા સન્માન થવું જોઈએ, પણ એના માટે પણ અભિનંદન અમારી કોર ટીમને, ભાઈ પરેશભાઈને, અમારી સમગ્ર હંસરાજભાઈને, સમગ્ર ટીમ છે નિલેશભાઈ જેતપરિયા ભાઈ,
ડોબરિયા. તો અત્રે આપણે સૌ માધાતાશ્રીજીના યજમાન પદે આપણે આતિથ્ય માણવા અહીંયા ઉપસ્થિત છીએ. અમારા અમેરિકાની ટીમ ઉપસ્થિત, અમેરિકાના મિત્રોને એક મિનિટ માટે વિનંતી કરીશ, અહીંયા હોય ફોટો થઈ જાય. અમેરિકાના મિત્રો કોણ કોણ આપણે આવ્યા છે? રાજેન્દ્રભાઈ ને સાહેબ, અમારા બહુભાઈની બધા ગર્વ લેવા, 40 ટ્રસ્ટી લેવા, 20 કરોડ રૂપિયા આ બધા ટ્રસ્ટીઓ અમારા બેન કાછડિયા, હાર્દિક કાછડિયા, એ બનવાનું બાકી છે, હજુ કાલે વાત બધું. પણ અમારે રાજેશભાઈ લાખાણી રિચમંડ, બહુભાઈ સાવલિયા ઇઝ એલએ, જગદીશભાઈ દલાસ ડિટ્રોઈટ, રિકેશ પટેલ, એને 500 કરોડનું સરદાર ધામ, જેવી રીતે રામ જન્મભૂમિમાં રામનું મંદિર બનવું જોઈએ, બને છે, લોકાર્પણ થઈ રહ્યું છે. કૃષ્ણ જન્મભૂમિમાં એટલે કે ચંદ્રવંશી રાજા મહારાજાઓ આપનો જે ભાવ છે, કૃષ્ણ મંદિર પણ બનવાનું છે, આપણે ચોક્કસ જોઈ રહ્યા છીએ. એવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ અને કર્મભૂમિમાં 500 કરોડનું સરદાર ધામ બને, એ આ ભાઈડાએ એક એક સંકલ્પ લીધો છે. બધાના વિશ્વાસ છે, આપણા સૌના વિશ્વાસ છે. એના માટે પણ તાળીઓનો ગગડાટ થઈ જાય. અમારે ઉપસ્થિત છે જગદીશભાઈ સુતરિયા, મારા કાકાના દીકરા છે. અમારા પરિવારમાંથી સાહેબ 23 જણા હુતરિયા, કહુતરિયા ને બધા જોડાણા છે. આપણે કહુતરીઓ હોવાથી બીજાને ખબર હોય, થોડી આનંદની વાત છે. તો અમારા બહેનો પણ વધારે, સુતરિયા બહેનો જે આવ્યા હોય પ્રગટ થાય, કે એમ નામ નથી, 51 લાખ આપીને બહેનો હોત, એટલે 23 જેટલા અમારા અને 14 જેટલા અમારા વેવાયો, અમારા ડાયાલાલ ને ક્યાં જે ટ્રસ્ટીઓ. તો કહેવાનો મતલબ છે કે ગાડું ઝાંકવું હોય તો આપણે ઘરે જ શરૂ કરવું પડે. 23 મેમ્બરો અમારામાંથી 14 જેટલા વેવાયોને જોડ્યા છે. મેં આપકે માધ્યમ સે યહાં એક સંદેશ દેના ચાહતા હું. સરદાર ધામ સભી ઝોન મેં નિર્માણ કરને કે લીએ યુવા શક્તિ કે સર્વાંગી વિકાસ ઓર સમાજ કે ઉજ્જવલ ભવિષ્ય કે લીએ દેશ કો નહી ઊંચાઈ પર લે જાને કે લીએ સભી કો પૈસા દેના પડેગા ટ્રસ્ટી કે રૂપ મેં. કોઈ આજ દે દો, કોઈ કલ દે દો, દુનિયા કે કોઈ ભી કોને મેં છુપે હૈ, કિસી કો મેં છોડને વાલા નહીં હું. આજ દે દો તો સસ્તે મેં પડ જાઓગે, મહેંગાઈ તો બઢ રહી હૈ ભૈયા, ક્યા કરે વલ્લભભાઈ જગદીશલાલ. તો પ્રકાશલાલ સંજયલાલ એ કરવું તો પડશે. મને વિશ્વાસ છે કે 200 કરોડનું સરદાર ધામનું ભૂમિપૂજન વહેલી તકે અહીં થઈ જશે અને એ સરદાર ધામ નિર્માણમાં એ ભૂમિપૂજન વખતે માધાતાશ્રીજી આપને પધારવાનું છે, આગોતરું આમંત્રણ પાઠવું છું આપને. અને એ ભૂમિપૂજનની જવાબદારી સમગ્ર અહીંયા જે બધા જે ભગવાને જેમને 500 કરોડ, 1000 કરોડ, 5000 કરોડ, 10000 કરોડની જે ઈશ્વરી કૃપા આપી છે એ બધાએ બેઠા છે, એ બધાને હું જવાબદારી સોંપતા ગર્વ અનુભવું છું. સૌરાષ્ટ્ર ઝોનના જેટલા ટ્રસ્ટીઓ છે અહીંયા આવે, એક મિનિટ માટે આવી એસા મોકા ન મળે દુબારા. સૌરાષ્ટ્ર ઝોનના ટ્રસ્ટીઓ, જેટલા સૌરાષ્ટ્ર ઝોનના ટ્રસ્ટીઓ છે અહીં બધા આવે. ભાર્ગવ સાહેબ, એક સિતારા હૈ, એક નજારા હૈ, હજારા અભી બાકી હૈ, હમે બહોત કુછ કરના હૈ. આપ જ્યારે ઓફિસર તરીકે, કમિશનર સાહેબ તરીકે અમારી વચ્ચે ઉપસ્થિત છો, અમને ગર્વ છે. અમારા સરદાર ધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ છે ભાઈ ગોવિંદભાઈ વરમોરા, નિલેશભાઈ ધુલેશિયા, આપણા જગદીશભાઈ હમણાં નાણા ખાતું સંભાળે છે. આ સૌરાષ્ટ્ર ઝોનના ટ્રસ્ટી છે, આવી રહ્યા છે બધા. આમ જુઓ બધે, આ જેટલા છે ને એટલા કાલ બીજા થવાના છે. અને પોતાના વેવાય, પોતાના મિત્રો બધાને શોધી શોધીને વેવાયો, બધાને ટ્રસ્ટી બનાવજો. આમાં કાંઈ કાસું કાપતા નહીં, કાસું કાપે અને હાવું નામ છે બરાબર. આમાં ગુડવિલનો રોજીભાઈ ઉપયોગ કર્યા વગર મેળ જ ન પડે. ખૂબ ખૂબ આભાર. આ સરદાર ધામનું નિર્માણની જવાબદારી તમારે જો આ એટલે પ્રગટ કર્યા છે બરાબર. ગંગાસભાઈ, આ જામનગર અમારા હાસવે છે. હવે અમારા સાહેબ આ એક વિશેષતા જુઓ, સરદાર ધામ ફેઝ ટુ જી આપણે જુલાઈ ઓગસ્ટમાં લોકાર્પણ કરવાના છીએ મોદી સાહેબના વ્રત હશે. તો મેં ગોવિંદબેન કીધું કે ભાઈ મોદી સાહેબે તો ભૂમિપૂજન કર્યું અને શિલાન્યાસ મૂક્યો સવજીભાઈ ધોળકિયાએ 5 કરોડ આપીને,
મેં કીધું તમારે એનું ઉદ્ઘાટન કરવા, મને કે ઉદ્ઘાટન તો મોદી સાહેબ, મેં કે મોદી સાહેબ લોકાર્પણ કરશે, ઉદ્ઘાટન તમારે કરવાનું છે, તો કે એનું હું, મેં કીધું 5 કરોડ આપો, બિગર પૈસે પૈસે સે કામ કેસે હોગા, વિકાસ કા ધમાલ કમાલ નહીં હોતા ભૈયા. તો એમને પણ 5 કરોડ આપ્યા છે, 2 કરોડ આપી દીધા છે, અને હમણાં જે છૂટા 1 કરોડ બીજા કરી રહ્યા છે. ધન્યવાદ. તો રાજકોટ સરદાર ધામ નિર્માણ માટે સૌરાષ્ટ્ર ઝોનને 11 જિલ્લાને જોડવા માટે આપને જવાબદારી સોંપતા ગર્વ અને ખુશીની લાગણી અનુભવું છું. કાલે જે બાકી હોય બધા ટ્રસ્ટી થઈ જજો, અને હું તો કહું છું જોડે રહેજો રાજ, આ મિશન હાંકવાનું છે. એટલે આપણે કન્યા સાતરાલય, જેટલા દીકરાનો સાતરાલય, ગોવિંદભાઈ ગોવિંદભાઈ ગોવિંદભાઈ, આપણે કુમાર અને કન્યા સાતરાલય બરોબર ભાર્ગવ સાહેબ કરવાના છે. કુમાર સાતરાલય 5000 દીકરાઓનું હોય તો 5000 દીકરીઓનું પણ હોય, તો દીકરીઓનું સાતરાલય બનાવે તો દીકરીઓનું સાતરાલયનું ધ્યાન કોણ રાખે? બહેનો રાખે. એટલે બહેનોનો વિભાગ બહેનો સંભાળે, આપણે દીકરાઓનું વિભાગ સંભાળશું. એટલે બધાએ ટ્રસ્ટી થયા છે એ અને થવાના છે, જોડે રહેજો રાજ, એટલે પટલાણીઓને બધાને ટ્રસ્ટી બનાવજો, નહીતર એવડાને ખોટું લાગે. એટલે આપણે સૌ સાથે મળીને કામ કરીએ. ફરી ફરી આપનો ખૂબ આભાર. ભાર્ગવ સાહેબ વ્યક્તિગત અમારા પરેશભાઈના આદરણીય મિત્ર છે, મને મળ્યા પરમ દિવસે, એમ નટુભાઈ આવ્યા ત્યારે મેં કહ્યું સાહેબ તમારે વધારવાનું છે, તો સીપી આપણા આદરણીય ભાર્ગવ સાહેબ અત્યારે પધાર્યા છે, તો ભાર્ગવ સાહેબનું અમારે સન્માન કરવું. સરદાર ધામ વતી જાગૃતિબેન, ભાર્ગવ સાહેબ આપ સજોડે આવો, અને હું પટલાણી લેતો આવ્યો છું, બરાબર, અમારા પટલાણી આ બેઠા હોય સાંભળતા હોય પધારવાનું કોઈ, હા, તો જાગૃતિબેન આપ પણ આવો, અને શર્મિલાબાન આપ આવો યુવા તેજસ્વીના કન્વીનર તરીકે. હું ભાર્ગવ સાહેબનું સન્માન કરવા માટે નટુભાઈને પણ વિનંતી કરું છું, માંધાતાશ્રીજી આપ પણ પધારો. નટુભાઈના પટલાણી જે હોય છે આવ્યા છે, પરેશભાઈ અહીંયા ખૂબ આભાર. જય સરદાર, જય માતાજી. ધન્યવાદ.